ધોરણ બે આપણે પ્રશ્ન જવાબ પ્રકરણ છ અને પ્રકરણ સાતના જોઈ ગયા છીએ. પ્રકરણ આઠમાં જોઈશું આપણે કુંભારભાઈ શું લઈને આવ્યા છે. કુંભારભાઈ ચાકડો અને ટોપલો લઈને આવ્યા છે. નંબર બે, વાસલો અને વીંધણનો ઉપયોગ કોણ કરે છે? તો વાસલો અને વીંધણનો ઉપયોગ સુથાર કરે છે. નંબર ત્રણ, દરજીભાઈ કાપડ કાપી શું બનાવે છે? દરજીભાઈ કાપડ કાપીને કોટ બનાવે છે. નંબર ચાર, વાળંદ શું છાંટીને વાળ કાપે છે? વાળંદભાઈ ફુવારો છાંટીને વાળ કાપે છે. અહીં આગળ કપાઈ ગયું છે પણ હું બોલું છું ફરી, વાળંદભાઈ ફુવારો છાંટીને વાળ કાપે છે. નંબર પાંચ, ગાડી શેની બનેલી હતી? તો ગાડી લાકડાની બનેલી હતી. નંબર છ, બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું? બિલ્લીની ગાડી દેડકો ખેંચતો હતો. બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ? બિલ્લી દિલ્હી જવા તૈયાર થઈ. બધા દિલ્હી લખે પણ દિલ્હી લખવાનું છે. હા, પ્રકરણ નવમાં જોઈશું તમારા મમ્મીનું શું નામ છે? તો તમારી જાતે તમારી મમ્મીનું નામ લખવાનું છે. તમારાથી નાનું કોણ છે ને, ભાઈ કે બહેન? તો ખાલી જગ્યા આપેલી છે તેમાં લખવાનું છે, ભાઈ હોય તો ભાઈ ને બહેન હોય તો બહેન. તમારા દાદાનું શું નામ છે? મારા દાદાનું નામ. તો તમારું જે નામ હોય દાદાનું નામ લખવાનું છે. પ્રકરણ દસમાં આપણે જોઈશું મરઘીનું નામ શું હતું? મરઘીનું નામ કર્મી હતું. બે, ઘઉં દળાવવા ક્યાં જવાય? ઘઉં દળાવવા ઘંટીએ જવાય. સૂરજ રોજ શું કરવા આવે છે? તો સૂરજ રોજ ઘઉંના છોડને તડકો આપવા અને તેને જોવા આવે છે. નંબર ચાર, મોરલાએ ઘઉં જોડવા બાબતે શું કહ્યું? મોરલાએ ઘઉં જોડવા બાબતે હું નહીં જોડું એમ કહ્યું. ઘઉંમાંથી શું શું બનાવી શકાય? ઘઉંમાંથી લોટ દળાવી પછી રોટલી, શીરો, ભાખરી, પૂરી વગેરે બનાવી શકાય છે. તો ધોરણ બે ને પ્રકરણ આઠ નવ ને દસના પ્રશ્નનો જવાબ નોટમાં લખવાના છે. આ તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.